હવે આવામાંનો જ એક ફ્રૂટ કે જે લોકો ખાતા પહેલા વિચાર કરે છે, અને લગભગ ઘણા બધા લોકો આ ફ્રૂટને ખાવાનું જ પસંદ નથી કરતા. જો તમે પણ આમાંના એક છો તો આ સમાચાર તમારા માટે છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. આપણે સૌ જાણીએ છીએ કે ફળોનું સેવન કરવું શરીર માટે ખૂબ ફાયદાકારક છે, પરંતુ આવામાં ઘણીવાર આપણે ફળોનું સેવન યોગ્ય પ્રમાણમાં નથી કરતા, અથવા એમ પણ કહી શકાય કે અમુક ફળોને જોઈને જ આપણે ખાવાની ના પાડી દઈએ છીએ. હવે ઘણીવાર આવા જ ફળો જેને આપણે નકારી દઈએ છીએ એમાં ઘણા બધા ફાયદા રહેલા છે. હવે આવામાંનો જ એક ફ્રૂટ કે જે લોકો ખાતા પહેલા વિચાર કરે છે, અને લગભગ ઘણા બધા લોકો આ ફ્રૂટને ખાવાનું જ પસંદ નથી કરતા. જો તમે પણ આમાંના એક છો તો આ સમાચાર તમારા માટે છે. આપણે વાત કરી રહ્યા છે ફણસની. મિત્રો, ગુજરાતીમાં એને ફણસ કહેવાય અને ઇંગ્લિશમાં જેકફ્રૂટ. હવે આ ફળ જે છે તે દુનિયામાં લાર્જેસ્ટ ફ્રૂટ તરીકે પણ ઓળખાય છે. હવે આ એક એવું ફળ છે જે ઝાડ ઉપરથી સૌથી મોડું આવતું હોય છે. એનું ઉત્પાદન સૌથી વધારે સાઉથ ઇન્ડિયામાં રહેલા અને તમિલનાડુ સાઇડ વધારે જોવા મળતું હોય છે. આથી એને સ્ટેટ ફ્રૂટ પણ કહેવાય છે. ફણસ અથવા જેકફ્રૂટમાં અનેક પ્રકારના રેસા અને પ્રોટીન છે જે આયુર્વેદિકની દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી છે. હવે આ અંગે સરદાર પટેલ યુનિવર્સિટીના બોટની વિભાગના પ્રોફેસર ડૉક્ટર કલ્પેશ ઇશ્નાવાએ જણાવ્યું છે કે જેકફ્રૂટ દુનિયામાં લાર્જેસ્ટ ફ્રૂટ તરીકે ઓળખાય છે. હવે મિત્રો, આ ફળ તમે કાચું પણ ખાઈ શકો અને પાકું પણ. આ ફળનું શાક મીટ જેવા સ્વાદનું લાગવાને કારણે એને વેજીટેબલ મીટ તરીકે પણ ઓળખાય છે. આ જે ફળ છે એની ઉપર જાડી લીલા કલરની છાલ આવેલી હોય છે, જેની પર આપણે કાંટાદાર સ્ટ્રક્ચર જોઈ શકીએ છીએ. જેકફ્રૂટમાંથી વિવિધ પ્રકારની મીઠાઈ, શાક અને અથાણું પણ બનાવાય છે. જોકે નોર્થ અને સાઉથ સાઇડ આનું મોટા પ્રમાણમાં સેવન કરવામાં આવે છે. ડૉક્ટર કલ્પેશ એમ પણ જણાવે છે કે જેકફ્રૂટમાં પ્રોટીન્સ, ફાઇબર, મિનરલ્સ અને વિટામિન ભરપૂર છે. જો ખાસ કરી જમ્યા પછી વધતું ડાયાબિટીસને કંટ્રોલ કરવું હોય તો આ ફ્રૂટનો ઉપયોગ કરી શકાય. હવે એમાં ફાઇબર્સ અને પ્રોટીન છે જે પાચન પ્રક્રિયાને સ્લો કરશે, શર્કરાનું પ્રમાણ ઓછું કરશે. જો વિટામિન્સની વાત કરીએ તો વિટામિન સી ખૂબ વધારે પ્રમાણમાં મળી જશે. આને કારણે ઇમ્યુનિટી સિસ્ટમ પણ સ્ટ્રોંગ થાય છે અને હાર્ટ ડિસીઝમાં પણ સારું રહે છે. તો મિત્રો, આ જે ફ્રૂટ છે એ તંદુરસ્તી માટે શ્રેષ્ઠ ફળ ગણવામાં આવે છે, પરંતુ ગુજરાતીઓ એને ઓછું પસંદ કરે છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર.com.